નમસ્કારમ. આ સ્વતંત્રતા દિવસ ખૂબ જ ખાસ છે, કારણ કે આજથી સ્વતંત્ર ભારતના 75મા વર્ષની શરૂઆત થઈ છે. ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા. ભારત 1947થી ઘણું આગળ વધી ગયું છે. આપણે આરોગ્ય, ઉદ્યોગ, વૈજ્ઞાનિક સિદ્ધિઓની બાબતમાં ઘણી પ્રગતિ કરી છે, અને સૌથી વધુ મહત્ત્વનું એ છે કે આપણે લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢી શક્યા છીએ. પરંતુ હજી પણ રાષ્ટ્ર સામે અનેક પડકારો છે. આ પડકારોને દૂર કરવા માટે નેતૃત્વ કરતા લોકો તેમજ નાગરિકો તરફથી જવાબદાર અને જાગૃત કાર્યવાહી સૌથી વધુ જરૂરી છે. આ મહામારી દેખીતી રીતે સૌથી પહેલો પડકાર છે. હું જાણું છું કે ઘણા લોકો વાયરસને દુશ્મન સમજીને તેની સાથે લડવાનું વિચારી રહ્યા છે. ના, કૃપા કરીને વાયરસ સાથે લડવાનો પ્રયત્ન ન કરો. જે કરવાનું જરૂરી છે એ છે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું, માસ્ક પહેરવો, રસીકરણ કરાવવું અને સત્તાધીશ અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવતી અન્ય તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરવું. હું તમને બધાને વિનંતી કરું છું, ભારત અત્યાર સુધીમાં 5 લાખ લોકોને ગુમાવી ચૂક્યું છે અને આખી દુનિયામાં લગભગ 50 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. ચાલો આનો અંત લાવી દઈએ. જો આપણે બધા પ્રોટોકોલનું પાલન કરીએ, જવાબદારીપૂર્વક અને જાગૃત રીતે જીવીએ તો આ વાયરસ ચોક્કસપણે નાશ પામશે. વેલ, ભલે આ વાયરસ મુખ્ય સમાચારોમાં છવાયેલો હોય, પણ એક પેઢી તરીકે આપણી સામે આ એકમાત્ર પડકાર નથી. બીજી ઘણી એવી વસ્તુઓ છે જેમાં તાત્કાલિક કાર્યવાહીની જરૂર છે. તેમાંનું એક અત્યારે સૌથી મહત્વનો પડકાર જેનો આપણે સામનો કરી રહ્યા છીએ તે છે દેશની માટીની ગુણવત્તા ખરાબ થવી. દુર્ભાગ્યપણે વિશ્વના મોટા ભાગમાં આ જ સ્થિતિ છે, પરંતુ ખાસ કરીને ભારતમાં તે એક મોટો પડકાર છે. આપણે એવી દિશામાં આગળ વધી રહ્યા છીએ જ્યાં આપણા ખોરાક અને પાણીની અછત એવી ભયજનક સ્થિતિ પર પહોંચી રહી છે કે દેશમાં એક કે બે નિષ્ફળ ચોમાસા પછી આપણને ગંભીર સ્તરના સંઘર્ષ અને પીડાનો સામનો કરવો પડી શકે છે. જો આપણે પરિસ્થિતિને બદલીશું નહીં તો આવતી પેઢીને આપણે આ પૃથ્વી એવી સ્થિતિમાં સોંપીશું કે તેઓ આપણા કાર્યો જોઈને આપણને શાપ આપશે. તેવી સ્થિતિમાં આપણે તેને છોડી રહ્યા છીએ. આપણે લોકો માટે સમૃદ્ધ માટી, સ્વચ્છ પાણી અને સ્વચ્છ હવા છોડી જઈએ તે અત્યંત મહત્વનું છે, કેમ કે સારું જીવન સંપત્તિથી નહીં પણ સ્વચ્છ પાણી, સ્વચ્છ હવા તથા પોષક આહારથી બને છે. અત્યારે માટીની ગુણવત્તા બગડવાના લીધે આ વસ્તુઓને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. આપણે સંભાળવાની જરૂર હોય તેવા પાસાઓમાં આ સૌથી અગત્યનું છે. મહામારીની ચિંતામાં અને ચિંતામાં આપણે જમીનની સંભાળની જરૂર છે તે ભૂલવું ના જોઈએ. વેલ, હું આ વિષયના ઘણા નિષ્ણાંતો સાથે વાત કરી રહ્યો છું અને દરેક જગ્યાએ સમસ્યા અને તેના ઉકેલો વિશે પૂરતી જાગૃતિ છે. બસ એ જ છે કે તેનો અમલ કરવા માટે લોકોના સહકારની જરૂર છે. આ પૃથ્વી પર મોટા ભાગના દેશો લોકશાહી છે, તેથી એ બહુ અગત્યનું છે કે મોટી સંખ્યામાં લોકો આ સમજે અને જમીનને પુનર્જીવિત કરવા માટે લાંબા ગાળાની પ્રક્રિયાઓને અમલમાં મૂકવા માટે સરકારને ટેકો આપે, જેથી પાણીની અછત અને બીજી મુશ્કેલીઓ અટકાવી શકાય. આજે આપણે જોઈ રહ્યા છીએ કે બધે ક્લાઇમેટ ચેન્જની સમસ્યા બહુ મોટો મુદ્દો બની ગઈ છે. તે ફક્ત એટલે થયું છે કે આપણે આપત્તિનો સામનો કરી રહ્યા છીએ. એક જાગૃત મનુષ્ય તરીકે આપણે આપત્તિ આવે તેની રાહ ન જોવી જોઈએ. જો આપણે જાગૃત હોઈએ, જો તમે સભ્ય હોવ, તો આપત્તિઓ આવે તે પહેલા આપણે જાગી જવું જોઈએ. Wake up before disasters come. આપત્તિ એ સુખદ વસ્તુ નથી, તે એક સમાચાર નથી, તે કોઈ સમાચાર નથી જે તમે છાપામાં વાંચી લીધા કે ટીવી પર કંઈક જોઈ લીધું. જે લોકો ત્યાં છે તેમણે પોતાના જીવ ગુમાવ્યા છે અથવા તો પોતાનું બધું જ ગુમાવ્યું છે. આને સુધારવા માટે નોંધપાત્ર પ્રમાણમાં બજેટ અને સરકારી મશીનરી તેમાં રોકાયેલી હોય તે નિશ્ચિત કરે તેવી સરકારી નીતિઓ પર ધ્યાન આપવું એ સૌથી મહત્વનું પાસું છે. આમ થાય તે માટે સરકારી નીતિઓ ખૂબ મહત્વની છે. ભારતની જમીનની સુરક્ષા માટે યોગ્ય નીતિઓનું નિર્માણ ખૂબ જ જરૂરી છે. વહીવટીતંત્ર, ઉદ્યોગ અને લોકો તરફથી એક નિર્ધારિત કાર્યવાહી અત્યારે અત્યંત જરૂરી છે. આ હવે આવતીકાલની સમસ્યા નથી, આજની સમસ્યા છે. આપણે તેની સંભાળ લઈએ તે જરૂરી છે. આ સમસ્યાઓ છેલ્લા 50 વર્ષથી વધી રહી છે. છેલ્લા 50 વર્ષમાં આપણે દેશની માટીની જૈવ વિવિધતાને ગંભીર અને અક્ષમ્ય સ્તરનું નુકસાન પહોંચાડ્યું છે.
આને ઠીક કરવા માટે એક પ્રતિબદ્ધ અને નિશ્ચિત અભિગમની જરૂર છે, સાથે જ પરિસ્થિતિને બદલવા માટે લાંબા સમય સુધી મહેનત કરવા માટે તૈયાર રહેવું જરૂરી છે. આ કરવું શક્ય છે અને આ આપણા બાળકો અને તેમના બાળકોને આપી શકીએ તેવી શ્રેષ્ઠ ભેટ છે. આપણા દેશની એક વાત એ છે કે તે સંસ્કૃતિઓનું કેલિડોસ્કોપ છે, વંશીયતાનું કેલિડોસ્કોપ છે, અને દરેક રીતે આપણે એક મિશ્રણ છીએ, અસંભવ લાગે એવું લોકોનું મિશ્રણ, જે આપણી તાકાત છે, જે આપણી ગુણવત્તા છે. આપણે આ સમજીએ એ ખૂબ મહત્વનું છે. ભલે આપણે નાની નાની બાબત માટે કજિયો કરતા હોઈએ, પણ જ્યારે ખરેખર મોટા મુદ્દાઓ સામે આવ્યા છે, ત્યારે હંમેશા આપણે એક દેશ તરીકે કાર્ય કરવા માટે આગળ આવ્યા છીએ, અને ફરી એકવાર તે ખૂબ જરૂરી છે. આપણે ભારતની આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ. હું તમને દરેકને વિનંતી કરું છું કે આપણે મહામારીને હરાવવા અને ભારતની માટીને પુનર્જીવિત કરવા અને આ માટીને સમૃદ્ધ બનાવવા માટે એક રાષ્ટ્ર તરીકે કામ કરવું જોઈએ. કારણ કે સ્વાભાવિક રીતે આપણી માટીની સમૃદ્ધિ આપણે જે જીવન છીએ તેની સમૃદ્ધિ નક્કી કરે છે. આપણે જે જીવન છીએ તેની સમૃદ્ધિ ચોક્કસપણે રાષ્ટ્રની સંપત્તિ નક્કી કરશે. કારણ કે રાષ્ટ્રની એકમાત્ર સંપત્તિ તેના લોકો અને તેના લીધે તેની માટી છે. The soil is the only wealth the nation has.